નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લા ભાજપના મંત્રી નિશાંત મોદીના બે ઓવરલોડ વાહનો સુરત ફ્લાઇંગ સ્ક્વોડે જપ્ત કર્યા. બંને વાહનો અને ખનીજ મળી 60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઉમટું ઝડપાયું. દેડિયાપાડાના ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં વિવિધ કામગીરીને લઈ લાલ ઘૂમ. ચૈતર વસાવાએ વીજ અધિકારીઓનો પણ ઉધડો લીધો. દહેજની શિવાલિક રસાયણ કંપનીમાંથી 710.50 ગ્રામ કેન્સરની દવાના 39 લાખની કિંમતના પાવડરની ચોરી. ઓન્કોલોજીના ફિનશીન વેરહાઉસના વેન્ટિલેશનનો કાચ ખોલી પ્રવેશેલા તસ્કરો. બેન્ડા મુસ્ટિન HCL અને બોટી ઝોમિબના 8 પ્લાસ્ટિકના ડબ્બામાં તૈયાર જીવનરક્ષક દવાઓ ગાયબ. MD અમેરિકાથી ભારત પરત ફર્યા બાદ દહેજ પોલીસ મથકે પ્લાન્ટ હેડે નોંધાવી ફરિયાદ. જંબુસરના દેવલા ગામે ચેનલ નર્મદાનો માન્યો આભાર. વીજ કરંટથી 103 દિવસની સારવાર બાદ નિધન પામેલ જાનકીને મળશે ન્યાય. વીજ કંપની દ્વારા આખરે જોખમી લાઇન હટાવાય. ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડા અને DYSPનો પણ કેસ દાખલ કરવા આભાર વ્યક્ત કર્યો. મૃતક જાનકીના પરિવારને વળતર મળે તેવી આશા ચેનલ નર્મદાના માધ્યમથી વ્યક્ત કરાઈ. ઝઘડિયાના વણાકપુર ગામે શેરડી કટિંગ કરી રહેલ મશીનમાં આગ. શેરડી કટિંગ મશીન બળીને રાખ થયું. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ઓપરેટર નીચે ઉતરી જતા તેનો અવાજ બચાવ. વાલિયા ગામની ચોકડી ઉપરથી સુરત ફ્લાઇંગ સ્કોડના ભરૂચ જિલ્લા ભાજપના મંત્રી નિશાંત મોદીના બે ઓવરલોડેડ વાહનો અને ખનીજ મળી 60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરાઈ છે. ભરૂચ જિલ્લામાંથી મોટા પાયે ખનીજની ચોરી, ખનન અને ઓવરલોડેડ વાહનની બાતમીના પગલે સુરત ફ્લાઇંગ સ્કોડની ટીમે અંકલેશ્વર વાલિયા રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ગામની ચોકડી પાસેથી ઓવરલોડ વાહનો પસાર થવાના છે, જેને આધારે સુરત ફ્લાઇંગ સ્કોડે વાલિયા ચોકડી ઉપર વોચ ગોઠવી હતી. તે વેળા બાતમી વાળી 16 ટાયરના હાઈવા નંબર GJ16AV6758 અને GJ16AV6162 આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી 7.920 મેટ્રિક ટન એમ કુલ 15.84 મેટ્રિક ટન બ્લેક ટ્રેપ કપચીનો ઓવરલેડ જથ્થો અને બંને વાહનો મળી કુલ 60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને બંને ટ્રક ચાલક સહિત વાહનોના માલિક અને ભરૂચ જિલ્લા ભાજપના મંત્રી નિશાંત મોદી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક્શન મોડમાં જોવા મળ્યા. નર્મદા જિલ્લાની દેડિયાપાડા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક્શન મોડમાં આવી ગયા છે. પોતાના મત વિસ્તારમાં વીજળીની સમસ્યા મુદ્દે ચૈતર વસાવાએ વીજ કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં સેંકડો લોકોની હાજરીમાં ધારાસભ્યનો પાવર બતાવ્યો હતો. તેઓએ આદિવાસી વિસ્તાર માટે મળતી ગ્રાન્ટથી લઈને વીજકર્મીઓના કામ અંગે ઢીલી નીતિ મુદ્દે સવાલો કર્યા હતા. તેમણે ધમકીના સ્વરમાં કહ્યું હતું, વિજિલન્સવાળા ગામમાં 5 થી 6 વાગે ચેકિંગ માટે ઘૂસે છે. જો પૂછ્યા વગર ગામમાં ઘૂસ્યા તો ગાડી પાછી નહીં નીકળવા દઈએ. તમારી પાસે ચેકિંગ માટે ગાડીઓ છે, સ્ટાફ છે, પરંતુ વીજ કનેક્શન આપવાની વાત આવે તો કહો છો કે સ્ટાફ જ નથી. માત્ર 20 ફૂટ સર્વિસ વાયર માટે ધક્કા ખાતા એક વૃદ્ધની સમસ્યા સાંભળીને પણ ચૈતર વસાવા રોષે ભરાયા હતા. 12-15 ગામમાં લાઇટ નથી, શું કાર્યવાહી કરી છે તમે? આજે કેબલ ગેંગ આવે છે એટલે કાથી આવે, 12 દિવસ થઈ ગયા. ગેંગ ને કાથી આવે છે? સુરત થી આવે છે. વિજિલન્સ અઠવાડિયે આવે છે તો કેબલ ગેંગ ને કેમ આટલા દિવસ લાગે છે? પ્રેસ મીડિયા વાળા બી છે તો બી તમને કેમ છું, આદિવાસી વિસ્તાર છે, બે ગોળા ને એક પંખો બાળે છે. વિજિલન્સ વાળાના મગજમાં બી બીજો ત્રીજો ખાપો હોય ને તો કાઢી નાખવા કેજો. બાકી ઘૂસે ને આ લાઈવમાં કેમ છું, ઘૂસે તકલીફ પડશે. હા, અમે આ અહીંના મૂળ માલિક છે, એ ડેમમાં અમારા ગામો વિસ્થાપિત થયેલા છે અને વીજળી તમે કંપનીઓને મફતના ભાવે આપો છો, કારખાનાઓને મફતના ભાવે આપો છો અને અહીંયા બે ગોળા બળેતા તમે રેડ પાડો છો, એટલે બધું નથી અમે ચલાવવાના. બરાબર છે, મીટર કાપી લાવે. હા, કાપી લાવે તો 6000 ભરી દેતા, હજી હજી ભરવાના છે. રજીસ્ટર મંગાવો આ બધાના હમણાં. બીજું બધું દુનિયાનું કામ હોય ને સાઈડ પર મૂકી દો, ભરી દેમ તો ક્લિયર થશે. અણજી, વાંદરી, પાનખલા, વાઘુમર, ચોપડી, કંજાલ, તો એ ગામોમાં પણ તમે વીજળી આપો અને અમને પણ અન્યાયમાંથી બહાર લાવો. અમારી સાથે આટલો બધો ભેદભાવ કેમ, આટલી બધી અસમાનતા કેમ, એ હું સરકારને પૂછવા માગું છું. અને સરકારને અપીલ છે કે અમારી આ માગણી તાત્કાલિક ધોરણે થાય અને સરકારને કહેવા માગીએ છીએ, અમને મજબૂર ના કરશો. અમને મજબૂર કરશો તો અમે આવનાર સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ ત્યાં પણ પહોંચીશું, જ્યાં વીજળી ઉત્પન્ન થાય છે નર્મદા ડેમમાંથી એ થર્મલ પણ કબજે કરીશું. અને જે નેર થકી, નર્મદા કેનાલ થકી તમે આખા
ગુજરાતમાં પાણી લઈ જાઓ છો, એ કેનાલ પર પણ જઈને અમે એ કેનાલ પણ બંધ કરીશું. એટલે સરકારને વિનંતી છે કે અમને મજબૂર નહીં કરશો, અને અમારા લોકો આટલા બધા પ્રશ્ન લઈને અહીં આવે છે, અમારા બજેટમાંથી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરીને આ લોકોના જે પાકો બળી રહેલા છે, જે પાકો સુકાઈ રહેલા છે, એમને બચાવી લો, એ એક ધારાસભ્ય તરીકે, જવાબદાર નાગરિક તરીકે અમે તમને અપીલ કરીએ છીએ. દહેજ ફેઝ ટુમાં વડોદરા ગામે આવેલી કેન્સરની બીમારીઓના ઉપચારની દવા બનાવતી શિવાલિક રસાયણના એન્કોલોજી વેરહાઉસમાંથી 710.50 ગ્રામ કેન્સરની 39 લાખની કિંમતની બે દવાઓની ચોરીથી ચકચાર મચી ગયો. વડોદરા ગામે દહેજ 2માં શિવાલિક રસાયણ કંપની આવેલી છે. કંપની કેન્સરના ઉપચારમાં વપરાતી જીવનરક્ષક દવાઓ બનાવે છે. ઓન્કોલોજી ફેન્સિંગ પ્રોડક્ટ વેરહાઉસમાં બાયોમેટ્રિક લોક ડોર સાથે અન્ય 2 લોક દરવાજા વચ્ચે મુકાય છે. બ્રેસ્ટ કેન્સર, લ્યુકેમિયા, કેમોથેરાપી સહિતની કેન્સરની બીમારીમાં વપરાતી કેપેસિટાબિન, બુસ્લફન, લેનાલી ડોમાઇડ, બેન્ડામુસ્ટિન, HCL અને બોર્ટીઝોમિબ દવાઓ તૈયાર થયા બાદ તેને પ્લાસ્ટિકના 4 ડબ્બામાં ઓન્કોલોજી વિભાગમાં મૂકવામાં આવે છે. ગત 8 ડિસેમ્બરે ઓન્કોલોજી વેરહાઉસમાં સિનિયર એક્ઝિક્યુટિવ 3 દરવાજા ખોલી દવાઓ લેવા જતાં ડબ્બાઓ વેરવિખેર અને સીલ તૂટેલા મળી આવ્યા હતા. ઘટનાની જાણ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ પ્લાન્ટ હેડને કરતાં તેઓ વેરહાઉસમાં દોડી આવ્યા હતા, જ્યાં વેરહાઉસના પાછળના ભાગે કાચની વેન્ટિલેશન કોઈ હથિયાર વડે ખોલી ચોરીને અંજામ અપાયો હોવાનું માલુમ પડ્યું હતું. દવાની તપાસ કરતાં બેન્ડામુસ્ટિન HCL4 ડબ્બામાંથી 567 ગ્રામ ગાયબ હતો, જ્યારે અલગ અલગ 4 બેચનો બોર્ટીઝોમિબ 4 ડબ્બામાંથી 143.50 ગ્રામ ચોરી થયો હતો. કેન્સરની બંને દવાનો 710.50 ગ્રામનો જથ્થો કિંમત ₹39 લાખની ચોરી અંગે MD વિજય શેરાવતને જાણ કરાઈ હતી. જોકે તેઓ અમેરિકા હોય બોર્ડ મિટિંગમાં ઠરાવ કર્યા બાદ MD પરત આવતા પ્લાન્ટ હેડ જસવેન્દ્ર શેરાવતે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જંબુસર તાલુકાના દેવલા ગામે વીજ કંપનીની બેદરકારીથી કરંટ લાગ્યા બાદ 103 દિવસની સારવારના અંતે જાનકીનું મૃત્યુ થયું હતું. જંબુસર તાલુકાના દેવલા ગામે વીજ કંપનીની બેદરકારીથી કરંટ લાગ્યા બાદ 103 દિવસની સારવારના અંતે જાનકી વસાવાનું મૃત્યુ થયું હતું. પરિવારજનો અને ગ્રામજનોએ જાનકીને ન્યાય અને વળતર મળે તે માટે ચેનલ નર્મદાએ રજૂઆત કરેલ અહેવાલ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ચેનલ નર્મદામાં આ અંગેનો અહેવાલ રજૂ થવા બાદ વીજ કંપનીએ દોડી આવી જોખમી વીજ લાઈનને ખસેડી છે. સાથે જ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ અને DYSPનો પણ કેસ દાખલ કરવા બદલ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો છે. ચેનલ નર્મદાના અહેવાલ બાદ તંત્ર દોડતું થતાં ગ્રામજનોએ જાનકીને ન્યાય મળવાની આશા બંધાઈ છે અને પરિવારને વળતર મળવાની પણ લાગણી વ્યક્ત કરવામાં આવી છે. દેવલા ગામમાં જે જાનકી જગદીશ રાઠોડ એ જે છોકરીને કરંટ લાગેલો અને 103 દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થયેલું, આ ખબર જે આપણી નર્મદા ચેનલ અને બીજી અન્ય ચેનલોએ જે ખબર ચલાવી, હું તમામનો અમારા દેવલા ગામ વતી શુક્રિયા અદા કરું છું અને ભરૂચના SP ડૉક્ટર લીના પાટીલ અને DYSP સાહેબનો પણ શુક્રિયા અદા કરું છું કે મેં એમને જાતે ફોન કર્યો અને એમણે જંબુસર પોલીસ સ્ટેશન કોન્ટેક કર્યું, ત્યાર પછી આ કેસ દાખલ થયેલો છે એ એટલા માટે. અને હવે પછી અમારે તમારા માધ્યમથી અમે છોકરીની સહાય માટે માંગ કરીએ છીએ કે એને જલ્દીથી જલ્દી અને વધુથી વધુ સહાય મળે. અને ફરી એકવાર હું આપની નર્મદા ચેનલ અને બીજી જે મીડિયા ચેનલોએ આ ખબર ચલાવી તમામનો શુક્રિયા અદા કરું છું. ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામની સીમમાં શેરડી કટિંગ કરતા હાર્વેસ્ટર મશીનમાં શોર્ટ સર્કિટને પગલે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી. આજરોજ સવારના અરસામાં ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામની સીમમાં હાર્વેસ્ટર મશીન વડે શેરડી કટિંગ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક મશીનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હાર્વેસ્ટર મશીનનો ઓપરેટર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. આગને પગલે ખેડૂતોએ ઝઘડિયા GIDC ફાયર બ્રિગેડમાં જાણ કરતા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગમાં મશીન બળીને ખાક થઈ ગયું હતું. શેરડી કટિંગ કરતા હાર્વેસ્ટર મશીનમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર શૌચક્રિયાનું બહાનું કરી પતિએ પત્નીની નજર સામે જ નદીમાં ઝંપલાવ્યું હતું. ગતરોજ સાંજના સમયે ભરૂચ ખાતે સંબંધીને ત્યાં ઉત્તર ક્રિયા માટે આવેલ દંપતી અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે પોતાના ઘરે જઈ રહ્યું હતું. તે દરમિયાન ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર પહોંચતા જ પતિએ પત્નીને શૌચક્રિયા જવાનું કહી બ્રિજ પર જ બાઇક ઊભી કરી પત્ની કંઈક સમજે તે પહેલાં જ નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું. જેને પગલે પત્નીએ બૂમરાણ મચાવતા નજીકમાં રહેલ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ત્યાં દોડી આવ્યા હતા.
અને ફાયર ફાઇટરો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી, જેને કારણે ફાયર ફાઇટરો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને લાપતા બનેલ વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ હતી. આજરોજ લગભગ 6:30 વાગ્યાના સુમારે ભરૂચથી એક ઉત્તર ક્રિયા પૂરી કરી અને અંકલેશ્વર જીતાલીના કેપી સિંહ નામના એક ભાઈ તેમની પત્ની સાથે ઘર જઈ રહ્યા હતા તે દરમિયાન નર્મદા મૈયા બ્રિજ પર પાણીની વચ્ચોવચ્ચ ઉપરના ભાગે પોતાની બાઇક રોકી અને પત્નીને પાસેથી કે હું આવશું એમ કહી અને મોતની છલાંગ લગાવવા જઈ રહ્યા હતા. તે ઘડી પત્નીએ તેનો હાથ પકડી બહારા કરી, છતાં પણ પત્નીનું માનું ના અને પોતે મોતની છલાંગ લગાડી દીધી અને થોડી જ ક્ષણોમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલા. આ મેસેજ મને રાહદારીઓ દ્વારા મળતા હું પણ ત્યાં સ્થળ પર પહોંચી ગયેલ અને મૃતદેહને શોધવાની તજવીજ હાથ ધરેલ છે. ભરૂચ ફાયર બ્રિગેડના યુવાનો, અંકલેશ્વર ફાયર બ્રિગેડના યુવાનો તેમજ અંકલેશ્વર નવું બનેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રી અને એમનો સ્ટાફ અને અંકલેશ્વર ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવેલ છે અને મૃતદેહને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ રહી છે. જંબુસર આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલ ઉપર પડેલ મોટા ગાબડાને પગલે વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ તાલુકામાંથી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બગોદરાને જોડતા માર્ગ પસાર થાય છે. સુરત મુંબઈ તરફથી સૌરાષ્ટ્રને જોડતો શોર્ટકટ અને ટ્રાફિક ટોલ ટેક્સી બચવાના માટે ધોરીમાર્ગ વાહન ચાલકો માટે 5 કલાક ઓછો કરી દેનાર માર્ગ છે, જેને કારણે અનેક વાહન ચાલકો આ રોડ ઉપરથી પસાર થાય છે. જેને લઈ જંબુસર આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલ બિસ્માર બન્યો છે. પુલની વચ્ચે મસમોટું ગાબડું પડતા વાહન ચાલકો અને અકસ્માતની ભીતિ સેવી રહી છે. ત્યારે જંબુસરના જાગૃત નાગરિક અને માજી ધારાસભ્ય કિરણ મકવાણાએ પરિસ્થિતિને ધ્યાને લઈ સ્થળ મુલાકાત જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને ટેલિફોનિક જાણ કરી હતી અને વહેલી તકે પુલની મરામત કરાવવા માટે માંગ કરવામાં આવી છે. જંબુસર તાલુકાના કાવીથી ખાનપુર ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જંબુસર તાલુકાના કાવી, સીગામ, ગજેરા અને ખાનપુર ગામને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. આ માર્ગ ઉપરથી પવિત્ર કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર દર્શનાર્થે જતા હોય છે, જેઓ પણ બિસ્માર માર્ગ ઉપર પડી ગયેલ લીટીઓને લઈને અકસ્માતની ઘટના સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા સારોદ ગામનો યુવક જંબુસર જવા નીકળ્યો હતો, તે વેળા ઉમરા પાસે બાઇક સ્લીપ થઈ જતા તેને અકસ્માત કરતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ બિસ્માર માર્ગ અંગે અનેક રજૂઆત કરવા છતાં યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર વહેલી તકે સમારકામ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. સારથી જંબુસર આવતા ત્યાં ઘર ઉમરા જે માતાજી મંદિર છે ત્યાં ઘર તે રસ્તો ખરાબ છે, પથ્થર કાળો હોય છે ત્યાં ઘર તેની મેં ભાઈ બાઇક સ્લીપ ને પડે ત્યાં ઘર તાજ ગાડી રાતે રાતે ભાઈને જંબુસર તુસાલી મહી લાવ્યા પણ તુસાલ મેં ના પાડી તો બરોડા ભાઈને લઈ ગયા અને બરોડા પછી બે દિવસ રાખ્યા પછી આ સર્જરી ઓપરેશન કરાયેલું છે ભાઈને, દાંતનું હતું ઓપરેશન કરાયેલું છે. આ ભાઈ 60,000 રૂપિયા ખર્ચો થયેલો છે અને ઉમરે પર રસ્તા કઈ હારા છે નહીં, આગળ રોડ ધારો ફાટી ગયેલો છે. આ બાઇક લઈને આવીએ ગમે લેડ્સ બેઠેલો અમે બેઠેલા હોય આગળ તો સ્લીપ માર્યા કરે રોડ હારો છે નહીં. કાલે તો એક બાઇક લઈને ભાઈ પડ્યો તો આગળ તો કાલે ડાયરેક્ટ અમે લાયેલો છે. અમે બાઇક લઈને જંબુસર આવીએ છીએ, કોઈ બીમાર હાજર હોય તો દવાખાને લઈને આવીએ તો બાઇક પણ ભમી જાય છે. રસ્તો કોઈ હરખો બનાવો, રસ્તો ટેડો ટેડો પડી ગયેલો છે બધો. મારી રજૂઆત એ છે, લાગણી ને માગણી એ છે કે આ જંબુસરથી જે કાવી તરફ જે રોડ જઈ રહેલો છે તે ટેપર રોડ છે, હાલાકે બાઇક તો ચાલે એવું છે જ નહીં, એના આધારે ઘણા એક્સિડન્ટો થાય છે. એવી જ રીતે ખાનપુરનો એક રોડ છે, ખાનપુરમાં બી રોડની કેપેસિટી પૂરી થઈ ગઈ છે, લગભગ 10 વર્ષ થયા છે, આજ દિન સુધી રોડ બન્યો નથી. એવી જ રીતે સીગામ છે, દરેક જગ્યાએ અમારા તાલુકા જંબુસરના અમુક અમુક રોડ બહુ ખરાબ છે, જેનાથી એક્સિડન્ટનો વધારે પડતો ભય છે. તો અમારી માંગણી અને લાગણી એ છે ને, અમારી અમે માંગણી જ કરીએ છીએ, કંઈ આ રજૂઆત કરીએ છીએ, કંઈ અમારી કંઈ જોર જબરજસ્તી નથી. તો આ આપ લોકોને ખાસ યાને જે અહીંના જે કાર્યકર્તા હોય કે જે એમએલ હોય તેમને ખાસ વિનંતી કે અમે તમને રજૂઆત કરીએ છીએ કે આ જલ્દી તકે આ રોડ રસ્તા કમ્પ્લીટ થઈ જવા જોઈએ. કેમ કે આગળ તમે જુઓ તો કાવી કંબોઈ મોટું સ્થળ છે, ધાર્મિક સ્થળ છે. અંકલેશ્વરના મીરાનગરમાં બર્થડે પાર્ટીમાં નાચવા બાબતે ઝઘડો થતાં એક ઈસમે યુવાનને ગળાના ભાગે ધારદાર હથિયાર વડે હુમલો કરનાર ઈસમને પોલીસે ઝડપી પાડ્યો.
અંકલેશ્વરના મીરાનગરમાં રહેતા રાજકમલ રમેશ માલી સોસાયટીમાં રહેતા મિત્ર બિપિનભાઈના બર્થડે પાર્ટીમાં ગયા હતા, જ્યાં સોસાયટીમાં રહેતો રિયાઝ અચાનક નાચવા લાગેલ, જેણે બિપિનભાઈના મિત્ર સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને અપશબ્દો બોલવા ના કહેતા જે તેના ઘરે જતો રહ્યો હતો અને થોડીવારમાં બહાર આવી રાજકમલ માલીને તેના ખિસ્સામાં રહેલ ધારદાર હથિયાર વડે ગળાના ભાગે મારતા રાજકમલે બુમરાણ મચાવતા આજુબાજુના માણસો અને તેના પરિવારજનો દોડી આવ્યા હતા અને તેને પ્રથમ ગળખોલ આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તે દરમિયાન જીઆઈડીસી પોલીસે હુમલો કરનાર રિસમને ઝડપી પાડ્યો છે. 5 જાન્યુઆરીથી 3 દિવસીય અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 13મો ઇન્ડસ્ટ્રીયલ એક્સપો યોજાશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા દર વર્ષે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમત સંકુલ ખાતે તારીખ 5 જાન્યુઆરીથી 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરાયું છે, જેમાં 1.5 લાખ સ્ક્વેર ફૂટ લેન્ડસ્કેપ એરિયામાં મેગા પ્રદર્શનમાં 8 ડોમમાં નાના મોટા 300થી વધારે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જે ઇન્ડસ્ટ્રીયલ એક્સપો અંગે માહિતી આપવા ગતરોજ એઆઈએ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પરિષદમાં એક્સપોના ચેરમેન પ્રવીણ તરૈયાએ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં એઆઈએના પ્રમુખ જશુ ચૌધરી, મહામંત્રી ડોક્ટર વલ્લભ ચાંગાણી અને સભ્યો સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને 8 પેજીસ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તારીખ 5, 6 અને 7 જાન્યુઆરી 2023ના રોજ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2023નું આયોજન કરવામાં આવેલ છે. આ એક્સપો એઆઈએનું 13મું સાહસ છે. તારીખ 5 જાન્યુઆરીના રોજ સવારે 9:30 કલાકે આ એક્સપોનું ઉદ્ઘાટન ભરૂચના માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે કરવામાં આવશે, જ્યારે મહેમાન તરીકે ભરૂચના કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી તુષાર સુમેરા સાહેબ, અંકલેશ્વર આસોટ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ અને ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહેવાના છે. ભરૂચ શહેરના ધનશ્રી કોમ્પ્લેક્સ ખાતે જન શિક્ષણ સંસ્થાન અને ડેક્કન ફાઇન કેમિકલ્સ દ્વારા બ્યુટી કેર આસિસ્ટન્ટ તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો. જન શિક્ષણ સંસ્થાન અને ડેક્કન ફાઇન કેમિકલ્સ દ્વારા ભરૂચ શહેરના ધનશ્રી કોમ્પ્લેક્સ ખાતે બ્યુટી કેર આસિસ્ટન્ટ તાલીમ વર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે રિબિન કટિંગ અને દીપ પ્રાગટ્ય થકી તેનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે જન શિક્ષણ સંસ્થાના નિયામક ઝૈનુલ સૈયદ, ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડા, ડેક્કન ફાઇન કેમિકલ્સના કંપનીના રાહુલ શાહ, વિપુલ રાણા અને નિશી મોદી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર ભવન ખાતે સંસાર વૃક્ષનું વિજ્ઞાન જ્ઞાન યજ્ઞ હેઠળ પ્રવચનમાળાનું આયોજન કરાયું. વલસાડ પારડી સ્થિત પરમપ્રમાણ દર્શન આશ્રમ અને હરિઓમ સોલાર ફાઉન્ડેશન તેમજ ભરૂચ અધ્યયન વર્ગ દ્વારા ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન ખાતે સંસાર વૃક્ષનું વિજ્ઞાન જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી 15મા અધ્યાય ઉપર પ્રવચન આપી રહ્યા છે. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. ત્યાં બી એક દવા, એક રોગની સામેની દવા શોધાય ત્યાં બીજા રોગો આવીને ઊભા થઈ જાય અને અંતે મનુષ્યને રોગમુક્ત કરી શકાતો નથી. પણ આ થોડા વખતનો આપણો કોરોના કાળનો અનુભવ છે કે આપણને બધાને યાદ આવે તેમ છે કે આ જ્યારે કોરોના વ્યાપી ગયો ત્યારે મેડિકલ સાયન્સની બધી જ દવાઓ ફિક્કી પડી ગઈ હતી. થોડા સમય માટે કોઈ મેડિસિન કાર્ય કરતી નથી એવી વાત આવી ગઈ હતી. બીજો વિજ્ઞાને એવો પણ પ્રયત્ન કર્યો કે મનુષ્યને વૃદ્ધાવસ્થાથી મુક્ત કરી દઈએ, પણ વૃદ્ધાવસ્થાથી પણ મુક્ત કરી શકાય તેમ નથી અને મૃત્યુથી બચાવી શકે એવી પણ કોઈની તાકાત નથી. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે યોજાનાર જ્ઞાનોત્સવ પ્રદર્શનને લઈ પત્રકાર પરિષદ યોજાઈ.
નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે તારીખ 5 જાન્યુઆરીથી ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રોજેક્ટ એવા જ્ઞાનોત્સવ પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ 580 જેટલી કૃતિઓ 6 ઝોનમાં આયોજન કરાયું છે, જે જ્ઞાનોત્સવ પ્રદર્શનને લઈ આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ડાયરેક્ટર અને આચાર્ય ડોક્ટર પ્રભુ પ્રજાપતિએ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યાબેન રાણા, બિનિતાબેન ગોહિલ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય ભરૂચ. આ નારાયણ વિદ્યાલય દ્વારા તારીખ 5, 6, 7 જાન્યુઆરીના રોજ સવારે 10 થી સાંજના 5 સુધીનું ભવ્ય વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા 580 પ્રોજેક્ટનું શાળાના વિદ્યાર્થીઓનું પ્રેઝન્ટેશન છે. અને આ પ્રોજેક્ટ જુદા જુદા વિષયો અને જુદા જુદા ક્ષેત્રોને આવરી લીધેલા છે. સમાજને લગતા કેટલાક જે અત્યારે કરંટ પ્રોબ્લેમ છે, હેલ્થ, ટ્રાફિક નિયમન, સ્વચ્છતા, મોબાઈલના દૂષણો, આવા અનેક પ્રકારના સામાજિક કાર્યક્રમો સાથે 580 પ્રોજેક્ટનું ભવ્ય પ્રદર્શન ભરવામાં આવેલું છે. ઝઘડિયા તાલુકાના વેલુ ગામની સીમમાં ખેતમજૂરો ઉપર દીપડાના હુમલામાં વધારો થતાં ગ્રામજનોમાં વન વિભાગની ઉદાસીન નીતિના પગલે રોષ જોવા મળી રહ્યો છે. ઝઘડિયા તાલુકામાં હાલ શેરડી કટિંગની કામગીરી ચાલતી હોવાથી વન્યજીવો સુરક્ષિત અને શિકાર મળતું રહે તેવા ખેતરોમાં ફરી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના વેલુ ગામની સીમમાં ખેતમજૂરો ઉપર દીપડાના હુમલામાં વધારો થયો છે, ત્યારે ગતરોજ ગામના ખેડૂત કંચન માછીના ખેતરમાં કપાસ વીણવા ગયેલ રમીલાબેનના વસાવા ઉપર પાછળથી દીપડાએ હુમલો કરતા તેઓએ બુમરાણ મચાવી હતી, જેને પગલે અન્ય ખેતમજૂરો દોડી આવ્યા હતા. તેને પગલે દીપડો ત્યાંથી નાસી ગયો હતો. જોકે ગ્રામજનોએ ઇજાગ્રસ્ત મહિલાને પાણેથા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી અને હુમલાખોર દીપડા અંગે વન વિભાગમાં જાણ કરવામાં આવી છે, પરંતુ વન વિભાગની ઉદાસીનતા જોવા મળી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 3 મહિનામાં 3 થી વધુ હુમલાની ઘટના બની હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. હું પોતે વેલુ ગામના ડેપ્યુટી સરપંચ છું અને વેલુ ગામની અંદર આજ રોજ તારીખ 2/1/2023ના રોજ કંચનભાઈ માછીના ખેતરની અંદર કપાસ વણવા ગયા હતા. રમીલાબેન અમરસિંહભાઈ વસાવાને પાછળથી દીપડાએ હુમલો કરતા એમને જે જાંગે અને પાછલા ભાગે જે ગંભીર ઇજાઓ પહોંચી છે, આ બાબત પર અમે RFOને 2 દિવસ આગળ જાણ કરી હતી, હમણાં બી જાણ કરી, પણ RFO કોઈ જાતના એક્શન મૂળમાં આવતી નથી. અંકલેશ્વરની જીતાલી ફાટક પાસે આવેલ શબનમ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ગરણા મળી અંદાજિત 1.5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. અંકલેશ્વરની જીતાલી ફાટક પાસે આવેલ શબનમ પાર્ક સોસાયટીના મકાન નંબર 71માં રહેતા પરવેશ બાબા ચૌહાણ પોતાનું મકાન બંધ કરી પરિવારજનો સાથે તિલકવાડા ખાતે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના ચાંદીના ઘરેણા મળી અંદાજિત 1.5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગેની જાણ થતાં મકાન માલિક તાત્કાલિક અંકલેશ્વર ખાતે દોડી આવ્યો હતો અને ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. મારું નામ ચૌહાણ પરવેશ બાબા છે, હું શબનમ પાર્કમાં રહું છું. અમે લોકો લગનમાં ગયા હતા ગામડામાં અને અહીંયાથી ફોન આવ્યો કે તમારા ઘરનું ઘર તાળું તૂટી ગયું છે, તો અમે તરત ને તરત ગામડેથી અમારે અહીંયા પાછા આવી ગયા છે. અહીંયા આવીને ઘરમાં જ્યારે અમે જોયું તો અમારા ઘરના બધું અહીંથી જ બધું કપડાં આમ તેમ કરી નાખ્યું છે અને તિજોરી પણ લગભગ તોડી નાખી છે. તિજોરીના લોકરમાંથી અંદરના લોકરમાં તોડીને સોનાની ચેન હતી, સોનાના પાટલા હતા અને પગમાં પહેરવાનું પાયલ હતી અને કડીઓ હતી, એ બધું જળ હતો અને બધું લઈ ગયા છે. અંકલેશ્વરના પિરામણ ગામની હદમાં આવેલ હવા મહેલ સોસાયટીમાં લગાવેલ મોબાઈલ ટાવરને ભારે વિવાદ બાદ તેને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના પિરામણ ગામની હદમાં આવેલ હવા મહેલ સોસાયટીમાં લગાવવામાં આવેલ ખાનગી કંપનીના મોબાઈલ ટાવરને લઈ સ્થાનિકોએ રેડિયેશનને કારણે સ્વાસ્થ્યમાં તકલીફ પડતી હોવાની બૂમો ઉઠી હતી. સ્થાનિકોના વિરોધને લઈ મોબાઈલ કંપની દ્વારા આજરોજ ટાવરને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે. ટાવર ઉતારવાની કામગીરી શરૂ થતાં જ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હરિ ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને બ્લેન્કેટનું વિતરણ કરાયું. ભરૂચ ખાતે વડતાલ સ્વામિનારાયણ ભરૂચના કોઠારી સ્વામીની અધ્યક્ષતામાં હરિ ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને બ્લેન્કેટનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો, જેમાં તમામ લાભાર્થીઓને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું. 60 જેટલા લોકોને બ્લેન્કેટનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ મનીષ ગાંધી, મીનાક્ષી પટેલ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. હાંસોટ પોલીસ સ્ટેશનની સામે જ આવેલ એક કેબિનને તસ્કરોએ નિશાન બનાવી હતી.
હાંસોટ પોલીસ માટે રાત્રિ દરમિયાન થતી ચોરી માથાના દુખા સવાન બની રહી છે. છેલ્લા એક માસમાં લૂંટારૂઓ 6 જગ્યાએ ઘરફોડ ચોરી કરી, જેમાં તાલુકાની એકમાત્ર જીવાદોરી સમાન કાકાબા હોસ્પિટલને પણ લૂંટારૂઓએ નિશાન બનાવી હતી અને એક સાથે 15 લૂંટારૂઓ ત્રાટક્યા હતા. હાંસોટ પોલીસ મથકની મળતી માહિતી મુજબ હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે 262 હોમગાર્ડ તથા 36 પોલીસ જવાનો તથા 2 PSI તથા 1 PI પણ છે, એટલે કે 300 જેટલા પોલીસના કર્મીઓ હોવા છતાં હાંસોટ ટાઉનમાં પણ રાત્રિ દરમિયાન કોઈ પોઈન્ટ ઉપર પોલીસને બેસાડતા નથી એવી ફરિયાદ હાંસોટના ડેપ્યુટી સરપંચ મોન્ટુ કાનુગાએ કરી છે. ગત મોડી રાત્રે લૂંટારૂઓએ પોલીસ મથકની સામે જ આવેલ પાન બીડી તથા ચાના ગલ્લાને જ લૂંટારૂઓએ નિશાન બનાવ્યો હતો અને એક ગેસની બોટલ ઉપરાંત આશરે 1800 રૂપિયા તથા ગુટકા તથા સિગરેટ લઈ ગયાની ફરિયાદ ગલ્લા ધારકે પોલીસ મથકે નોંધાવી છે. CCTV કેમેરા પણ ફક્ત સર્કલ પરના ચાલુ છે, બાકીના બધા CCTV કેમેરા બંધ હાલતમાં છે. હાંસોટની પ્રજા હાલ તો ડરના માહોલમાં રાત્રિ પસાર કરી રહી હોવાની બૂમો ઉઠી રહી છે. નેત્રંગ તાલુકાના બલદેવા ડેમમાં માછલી પકડવા માટે ગયેલ નજીકના ગામના 55 વર્ષીય અધેડ ડૂબી જતા તેઓનું કરુણ મોત નિપજ્યું. નેત્રંગ તાલુકામાં ભાંગોરી ગામના ભાથીજી મંદિર ફળિયામાં રહેતા 55 વર્ષીય ભૂપત હેરિયાભાઈ વસાવા ગત તારીખ 1 જાન્યુઆરીના રોજ બલદેવા ડેમમાં માછલી પકડવા ગયા હતા. તે દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ગરક થતા લાપતા બન્યા હતા. આ અંગેની જાણ થતાં તેઓના પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી, પરંતુ મોડી સાંજ સુધી તેઓ મળી ન આવતા પરિવારજનોએ પોતાના ઘરે જતા રહ્યા હતા. તે વેળા બલદેવા ડેમના ગ્રામજનોએ લાપતા બનેલ આધેડનો મૃતદેહ ડેમના પાણીમાંથી મળી આવ્યો હતો. આ અંગે તેઓએ પરિવાર અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 2 યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 2 ને ઈજા પહોંચી. છોટા ઉદેપુરના ઉમેઠી ગામમાં રહેતા ઉદયસિંહ શંકર રાઠવાના ભત્રીજા હરેશ ઉર્ફે હરિસિંહ રાઠવા ગત તારીખ 1 જાન્યુઆરીના રોજ અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ગડખોલ ઓવરબ્રિજ ઉપરથી ઉતરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ બાઇક ચાલક દીક્ષિત રાજેશ પટેલે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે ઇજાગ્રસ્તને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે છેકડીયા તાલુકાના અવિદા ગામના સંચા ફળિયામાં રહેતા સુરેશ સોમા વસાવાનો પુત્ર હરેશ સુરેશ વસાવા અને ગામના મેલા રાકેશ વસાવા બાઇક લઈ રાજપાડી કામર્થે ગયા હતા, જેઓ પરત ઘરે આવી રહ્યા હતા. દરમિયાન અવિદા જરસાડ રોડ પર 3 રસ્તા પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ શેરડી ભરેલ ટ્રેક્ટર ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ હરેશ વસાવાનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે રાજપાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત આનંદ વિહાર સોસાયટીની પરિણીતાને દહેજની માંગણી કરી સાસરિયાઓ માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત આનંદ વિહાર સોસાયટીમાં રહેતી દીપિકાબેન શિવપ્રકાશ તિવારીની દીકરીને સોસાયટીમાં જ રહેતા વિવેક અવધેશ તિવારી સાથે પ્રેમ સંબંધ બંધાતા તેઓએ પંચમહાલ કોર્ટમાં સિવિલ મેરેજ કર્યા હતા, જેઓ પતિ પત્ની વડોદરા ખાતે રહેતા હતા, જે બાદ પતિ પરિણીતાને છોડીને જતો રહ્યો હતો. તે પિયર આવી ગઈ હતી, જે બાદ દંપતી વચ્ચે ગત તારીખ 13 ઓગસ્ટ 2022ના રોજ સમાધાન થતા તેઓ અંકલેશ્વરમાં રહેતા હતા. તે દરમિયાન પતિ વિવેક અવધેશ તિવારી, અભિષેક અવધેશ તિવારી અને અનુદેવી અભિષેક તિવારી, સસરા અવધેશ શિવનંદન તિવારી, સાસુ જયંતી દેવી અવધેશ તિવારી તેમજ નણંદ પ્રિયંકા રવિરંજન તિવારી ખોટા શક કરી અપશબ્દો ઉચ્ચારી દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, જેથી પરિણીતાએ ભરૂચ મહિલા પોલીસ મથક ખાતે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા ભાજપના મંત્રી નિશાંત મોદીના બે ઓવરલોડ વાહનો સુરત ફ્લાઇંગ સ્કવોડે જપ્ત કર્યા. બંને વાહનો અને ખનીજ મળી 60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઉમટું ઝડપાયો. દેડિયાપાડાના ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં વિવિધ કામગીરીને લઈ લાલ ઘૂમ. ચૈતર વસાવાએ વીજ અધિકારીઓનો પણ ઉધડો લીધો. દહેજની શિવાલિક રસાયણ કંપનીમાંથી 710.50 ગ્રામ કેન્સરની દવાના 39 લાખની કિંમતના પાવડરની ચોરી. ઓન્કોલોજીના ફિનશીન વેરહાઉસના વેન્ટિલેશનનો કાચ ખોલી પ્રવેશેલા તસ્કરો. બેન્ડા મુસ્ટિન HCL અને બોટીઝોમિબના 8 પ્લાસ્ટિકના ડબ્બામાં તૈયાર જીવનરક્ષક દવાઓ ગાયબ. MD અમેરિકાથી ભારત પરત ફર્યા બાદ દહેજ પોલીસ મથકે પ્લાન્ટ હેડે નોંધાવી ફરિયાદ. જંબુસરના દેવલા ગામે ચેનલ નર્મદાનો માન્યો આભાર. વીજ કરંટથી 103 દિવસની સારવાર બાદ નિધન પામેલ જાનકીને મળશે ન્યાય. વીજ કંપની દ્વારા આખરે જોખમી લાઇન હટાવાય. ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડા અને DYSP નો પણ કેસ દાખલ કરવા આભાર વ્યક્ત કર્યો. મૃતક જાનકીના પરિવારને વળતર મળે તેવી આશા ચેનલ નર્મદાના માધ્યમથી વ્યક્ત કરાય. ઝઘડિયાના વણાકપુર ગામે શેરડી કટિંગ કરી રહેલ મશીનમાં આગ. શેરડી કટિંગ મશીન બળીને રાખ થયું. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ઓપરેટર નીચે ઉતરી જતા તેનો અવાજ બચાવ. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.